રાજ્યમાં શિક્ષણ વિભાગ જ્ઞાન સહાયકની ભરતી કરશે, પણ એમાં ઉમેદવારી ફોર્મમાં જો તમે આ એક ભૂલ કરશો તો ભારે પડશે, તમારું ફોર્મ રિજેક્ટ થશે. તો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. રાજ્યમાં જ્ઞાન સહાયકની ભરતીમાં ટેટટાટ પાસ ઉમેદવારોના વિરોધ સામે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જ્ઞાન સહાયકની ભરતીના નોટિફિકેશનમાં ભરતી સંબંધિત પગાર ધોરણ લાયકાત સહિતની જાણકારી આપવામાં આવી છે. કરાર આધારિત ભરતી માટે 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરાશે. આ ખાસ ધ્યાન રાખો, જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ તાકીદ કરાઈ છે કે જ્ઞાન સહાયકની ભરતીમાં ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરનારા ઉમેદવારને આગામી 5 વર્ષ માટેની ભરતીમાં ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉમેદવાર દ્વારા જ્ઞાન સહાયક બનવા માટે ખોટી માહિતી આપવામાં આવી હોવાનું માલુમ પડશે તો તેને 5 વર્ષ સુધી ઉમેદવારી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉપરાંત બનાવટી દસ્તાવેજ અથવા તો ડોક્યુમેન્ટ સાથે ચેડા કર્યા હોવાનું જણાશે તો તેમની સામે ફોજદારી દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત નક્કી કરવામાં આવેલા સમયગાળામાં ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવનારા ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરિટ યાદીમાંથી તેવા ઉમેદવારનું નામ કમી કરાશે. કેટલો પગાર ચૂકવાશે? જ્ઞાન સહાયક માધ્યમિક માટે મહિને 24,000 રૂપિયા અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે મહિને 26,000 રૂપિયાના પગાર ધોરણની જોગવાઈ છે. અરજદારની વયમર્યાદા કેટલી રહેશે? જ્ઞાન સહાયક ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માટે માધ્યમિકમાં 40 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષ વયમર્યાદા રાખવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં નિયુક્તિ કરવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5/8/2024 એટલે કે 5 ઓગસ્ટ 2024 સોમવાર છે. 5 ઓગસ્ટની રાત્રે 11:59 સુધી ફોર્મ ભરી શકાશે. અરજી કરતા પહેલા આ શરતો ખાસ જાણી લેવી. આ કરારની મુદત 11 માસની છે, એટલે કરારની મુદત પૂરી થતાં આપ કામગીરી ઉપરથી છૂટા થયેલા ગણાશો. 11 માસ પછી રિવ્યૂના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક જણાશે તો શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMC દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ જગ્યાની આપની કામગીરી વર્તણૂક સંતોષકારક નહીં જણાય તો કોઈપણ જાતની નોટિસ વગર કરારનો અંત લાવવામાં આવશે. આપના પક્ષે કરારનો અંત લાવવા માટે 1 માસની નોટિસ આપવાની રહેશે. આ કામગીરી માટે ઉચ્ચક માનદ વેતન ચૂકવવામાં આવશે. કરારની મુદત દરમિયાન ઉક્ત ઉચ્ચક માનદ વેતન ઉપર કોઈપણ પ્રકારનો વધારો, ઇજાફો, ભથ્થા કે અન્ય નાણાકીય લાભ મળવાપાત્ર નથી. આ જગ્યા પર શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતાં અથવા પ્રતિની રજા કે લાંબી રજા પર ગયેલ શિક્ષક પાછા ફરે છે અથવા બદલીથી કોઈ શિક્ષક હાજર થયેથી 11 માસ માટે 2 માંથી જે વહેલું હોય તેટલા સમય માટે ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર થશે. એટલે કે 11 માસની મુદત પહેલાં કોઈ નિયમિત શિક્ષક હાજર થાય છે તો જ્ઞાન સહાયકને 11 માસની મુદત પહેલાં છૂટા કરવામાં આવશે અને તેમણે બજાવેલ ફરજના સમય માટેનું જ માનદ વેતન મળવાપાત્ર થશે. આ જગ્યા માટે નિયત કરવામાં આવેલા કર્તવ્યો અને ફરજો બજાવવાની રહેશે, તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા વખતો વખત આપની કામગીરીને અનુરૂપ નિર્દેશ કરવામાં આવતી કામગીરી કરવાની રહેશે. શાળામાં ફરજ પાલન માટે નિયત કરેલા સમય પ્રમાણે પૂર્ણ કલાકની હાજરી આપવાની રહેશે. આ કરારની અવધિ પૂર્ણ થતાં કામગીરી ઉપર ચાલુ રહેવા, એટી વિલ કરવા માટેનો કોઈ હકદાવો કરી શકાશે નહીં. કરારના સમયગાળા દરમિયાન અવસાન થાય, એકતરફી કરારનો અંત લાવો તો તમોએ બજાવેલ સમયગાળાની એકત્રિત લેણી રકમ તેઓના કુટુંબીજનોને મળવાપાત્ર થશે. બીજા કોઈ નાણાકીય લાભ, એક્સગ્રેસિયા લાભ કે રહેમરાહે નોકરી જેવા આનુષાંગિક લાભ મળવાપાત્ર થશે નહીં. જે તે શાળાના અધિકૃત આચાર્યની પરવાનગી વગર આપ મુખ્ય મથક છોડી શકશો નહીં. જ્ઞાન સહાયકે શાળામાં કામકાજના દિવસો દરમિયાન શાળા સમય તેમજ જરૂર જણાએ શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમય શાળામાં રોકાઈને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ સહિતની તમામ પ્રકારની શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાની રહેશે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને હા, આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.